હું બિરેને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે રક્ષાબંધનનો પર્વ, ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પર્વ. દર્શક મિત્રો, ઘરમાં ઉજવાય, કોઈક સારી એવી જગ્યાએ ઉજવાય, એ દ્રશ્યો તો કદાચ હસી અપાવે તેવા હોય, પરંતુ એ જ રક્ષાબંધનનો પર્વ જેલમાં ઉજવાય ત્યારે કેવા દ્રશ્યો સર્જાય. જેલમાં કોની સાથે ઉજવાય? કેદીઓ સાથે. પોતાની બહેન, પરિવાર જ્યારે કેદીઓને મળવા આવતા હોય, તેમના હાથ પર રક્ષા બાંધતા હોય અને એ જ ભાઈઓ જેલમાં સજા કાપતા હોય, એ દ્રશ્યો સુરત શહેરના છે. સુરત શહેરમાં જે લાજપોર જેલ આવી છે ત્યાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેલના રક્ષાબંધનના જે લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે તે કદાચ જોઈને જ આપણી પણ અશ્રુ ભીની આંખો થઈ જશે. જેલમાં સજા કાપતા કેદીઓ સાથે જે રાખડી બાંધવામાં આવી છે તે દ્રશ્યોથી જ આપણા સૌનું હૈયું ભીનું થઈ જાય તેવા દ્રશ્યો છે. સર, આપનું નામ અને હોદ્દો? મારું નામ ડીવાયએસપી ડીપી ભટ્ટ. હું લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે નાયબ જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. ભટ્ટ સાહેબ, આજે જે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે રક્ષાબંધન, એટલે કેવું આયોજન છે, કેટલા બહેનો આવી છે અને કેવા પ્રકારના દ્રશ્યો જે છે એ જોવા મળ્યા છે? રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને આજરોજ લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે પણ બંદીવાન ભાઈઓને તેમની બહેનો રક્ષા બાંધી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેલ પ્રશાસન તરફથી સર્વે કેદી ભાઈઓને અગાઉથી સૂચના આપી અને એમની બહેનો અહીંયા રક્ષાબંધન કરવા માટે આવી શકશે તે રીતે સમજ કરવામાં આવેલ હતી. જે અનુસંધાને આજે સવારે જેલ પ્રશાસન તરફથી તમામ બંદીવાન ભાઈઓને સૌ પ્રથમ તો રક્ષાબંધનની શુભકામના પાઠવવામાં આવેલ છે. ત્યારબાદ દરેક બંદીવાન બહેનો, ભાઈઓની બહેનો જે રક્ષા બાંધવા માટે અહીંયા આવી છે તેના માટે જેલ પ્રશાસન તરફથી અલાયની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બહેન રૂબરૂમાં પોતાના ભાઈને રાખડી બાંધી તેને પોતાનો આશીર્વાદ અને પ્રેમ વરસાવી શકે તે રીતનું આયોજન કરવામાં આવે છે. અને આશરે 3000 કેદીઓ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પોતાની બહેન પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવી શકે તે રીતનું સુચારું આયોજન અમારા તરફથી ગોઠવાયું.